हेलो विद्यार्थी मित्रों, नमस्ते। जय भगवान। तन्ना एजुकेशन कैंपस द्वारा आपणे जे ऑनलाइन विडियो टीचिंग की प्रक्रिया शुरू छे, तेमां हुं तमारा बधा ज विद्यार्थी मित्रोनो स्वागत करू छुं। हवे विद्यार्थी मित्रों, आपणे जे ऑनलाइन विडियो टीचिंग की प्रक्रिया शुरू छे, जेमां विषय गणित। हवे गणितमां सेम टू मां आपणे सेम वन मां सात प्रकरण पूर्ण करेल छे, सेम वन पूर्ण थयेल छे, सेम टू मां आपणे प्रकरण आठ राशिओनी तुलना जेमां आपणे 8.1 8.2 पूर्ण करेल छे। हवे जोईए 8.3। तो विद्यार्थी मित्रो, 8.1 અને 8.2 જે પૂર્ણ થયેલ છે, મને આશા છે કે તમે બધાએ ગણિતની ફેરબુક છે એમાં પ્રકરણ છે એ લખેલું હશે। અને ખાસ વિદ્યાર્થી મિત્રો, કે આવા જો બીજા દાખલાની તમારે પ્રેક્ટિસ કરવી હોય તો પ્રેક્ટિસ વર્કની અંદર કેટલા બધા દાખલા છે આપેલા છે, રીત અહીંથી જોઈ શકો છો। સેમ એ જ દાખલો હોય છે, ઓન્લી ફોર ચેન્જ હું થઈ છે તો કે રકમ ચેન્જ થઈ છે, રીત એની હોય છે। તો તમે એ દાખલા દ્વારા પણ પ્રેક્ટિસ છે એ કરી શકો છો। તો આવા જે બીજા દાખલા છે પ્રેક્ટિસ વર્કમાં આપેલા હોય છે, તમે એના દ્વારા પણ એની પ્રેક્ટિસ છે એ કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ સ્વાધ્યાય 8.3 નો દાખલો 6ઠો। આપણે આના આગળના પીરિયડમાં 5 દાખલા પૂર્ણ કરેલ છે। 6ઠો દાખલો જોઈએ, એની રકમ જોઈએ। એક વોશિંગ મશીન રૂપિયા 13,500 માં વેચ્યું। હવે એ એમ કીધું કે લીધું, એ નથી કીધું કેટલામાં લીધું, એને એમ કીધું એને વેચ્યું, કેટલામાં વેચ્યું તો કે 13,500 માં વેચી નાખ્યું વોશિંગ મશીન। પછી એવું કે છે કે તેને 20% ખોટ ગઈ। હવે એને વેચ્યું તો ખોટ ગયું। આપણે આને આપેલા તમને જો દાખલો યાદ હોય તો 5મા દાખલાની રકમ, એમાં એક ટીવી હતું જેમાં 20% નફો થયો હતો, અહીંયા એક છે વોશિંગ મશીન વેચી નાખ્યું 20% ખોટ ગયું। તો અહીંયા એવું કીધું તો જોઈએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં લીધું હશે, એને આપણે ખબર જ નથી કેટલામાં લીધું છે, આપણે એને ખરીદ કિંમત શોધી દેવાની છે। આપણે બે વસ્તુ આપેલી છે, કઈ કઈ તો કે વેચાણ કિંમત આપેલી છે અને ખોટ આપેલી છે, પણ ખોટ છે એ ટકામાં આપેલી છે। પહેલા આપણે આને સેવા ફેરવવા પડે કે રૂપિયા, તો આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ખરીદ કિંમત ખબર જ નથી, મેં વસ્તુ જ નથી ખબર, તો શું કરશું? તો વિદ્યાર્થી મિત્રો, યાદ આવ્યું છે પણ હતું એમાં આપણે સમીકરણ હતું કે જેના માટે માટે કાઈ પણ રકમ કાઈ પણ નથી આવી રકમ, એના માટે આપણે x ધારીએ છીએ। તો અહીંયા પણ આપણે લખશું અને x ધારશું। ધારો કે વોશિંગ મશીનની, ધારો કે ખરીદ કિંમત બરાબર x, આપણે x ધારેલો છે, x એટલે ખરીદ કિંમત। તો હવે આપણે એ લખીએ કે ખરીદ કિંમત માઇનસ શું આવે તો કે ખોટને બાદ કરવાનું, ખોટ બાદ કરો એટલે તમને શું મળી જાય તો કે આપણને વેચાણ કિંમત મળે, એવું સૂત્ર છે કે બરાબર બે કિંમત। પણ હવે અહીંયા આપણને ખબર આવી જ નથી, એના માટે આપણે x ધારેલો કે એ માઇનસ ખોટ કેટલી છે વિદ્યાર્થી મિત્રો, તો કે અહીં આપણે લખીએ ખોટ બરાબર વેટ। હવે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, તો કે h એને માઇનસ ખોટ તો કે કોની, તો કે ખરીદ કિંમતના 20%, કેટલી થઈ છે ખરીદ કિંમતના 20%, વેટી કેટલી છે તો કે બરાબર કરી 13,500 એની વેચાણ કિંમત છે। હવે x એમ લખીએ x માઇનસ પ્રિયમ લખું ખપીના 20%, તો ખપી કેટલી છે તો કે x એના 20%, તો કે એને ગુણ્યા 20% બરાબર 13,500। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટકા છે, ટકા હોય નિશાની, ટકાની નિશાની કાઢીએ તો છેદમાં શું આવે, વેરી ગુડ, શું આવશે શું, તો અહીંયા આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો x માઇનસ x ગુણ્યા 20 ના છેદમાં શું બરાબર 13,500। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો આપણે પહેલા કાઉન્ટ શું કરશે તો કાઉન્ટ ની અંદર છે છેદ બે, શૂન્ય અને શૂન્ય, હજી છેદ છે, કોણ કહેશે, વેરી ગુડ, બે પંચાને 10, આપણે આવી રીતે ઉડાડી શકીએ।
હવે આ સહેલી રીતે તો તમને છેદ આવડે છે, એટલે કે 2 5 ને 10 તો 5 લઈ ગયા, તો કે x માઈનસ અંશમાં x છે, છેદમાં કેટલા વધ્યા, તો કે 5 બરાબર. આપણી પાસે હજી 13500 છે. હવે જે મિત્રો તમારે મનમાં પ્રશ્ન થતો હશે, સમજો છો કે મેડમ અહીંયા એકવાર x મૂક્યા બીજી વાર x મૂક્યા, તો હજી એકવાર તમને સમજાવું કે x અહીંયા ખકી લે, ખકી માઈનસ ખોટ, ખકી એટલે કે x, ખોટ એટલે ખોટ એમ નું લે કે 20% અને વે. હવે x આપણે અહીંયા મૂકી છે, જો ખાસ જોજો, ખોટ એટલે શું મૂકવાનું છે, તો કે ખકી ના 20%, ખરીદ કિંમતની 20% ખોટ ગઈ છે, તો કે ખકી ના 20% બરાબર 13500. હવે x આપણે અહીંયા મૂકી છે કેમ કે અહીંયા ખકી છે, હવે અહીંયા આપણે લખ્યું ખકી ના 20%, ખકી એટલે પાછો x આવે, ખકી એટલે ખરીદ કિંમત માટે આપણે x ધાર્યો હતો, એટલે અહીંયા ખકી ના 20% લખ્યું એટલે ખરીદ કિંમતનો x ગુણ્યા 20%. હવે ટકા આવ્યા એટલે આપણે છેદ તો શું લખીએ છીએ, 100, અહીંયા છેદ ઉડાય 0 0 2 5 10. હવે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ 5 છે એનો ગુણાકાર x સાથે થાય, આ અંશમાં છે એટલે તો આપણને આવડે છે, આપણે સમીકરણમાં જોયું હતું કે છેદની સંખ્યા છે એ અંશમાં છે, અંશમાં જાય એટલે શું થાય, તો કે 5 હોય છે, તો અહીંયા આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો કે 5x માઈનસ શું લખશું, તો કે x, અને હજી નીચે છેદમાં 5 તો છે બરાબર 13500. જે એકવાર આ છે આનો ગુણાકાર આવી આવે એટલે 5x, આ x એમ ના બને 5, એટલે 5 તો છેદમાં એમ પણ રાખવાના છે, એકવાર ગુણાકાર કરવાનો અને એકવાર છેદમાં. ત્યારબાદ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે જોઈએ તો 5x માંથી 1x જાય, 5 હોય એમાંથી 1 જાય તો કેટલા વધે, તો કે 4, તો અહીંયા આપણે લખીએ 4x છેદમાં 5 બરાબર 13500. જે આ વેચાણ કિંમત તો આવે જ છે. તો હવે મારા વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાનું x છે, તો અહીંયા x લખીએ. હવે બરાબર છે જમણી બાજુ છે વિદ્યાર્થી મિત્રો, આ છે એ જમણી બાજુ છે, તો આ સંખ્યા છે એ જમણી બાજુ જશે, આપણે સમીકરણમાં કરતા કે ડાબી બાજુની સંખ્યા જમણી બાજુ જશે તો શું થશે, તો કે આ 4 છે એ છેદમાં આવશે અને 5 છે એ અંશમાં જશે, કેમ કે આ વચ્ચે બરાબરની નિશાની છે, એટલે આ બંને ડાબી બાજુની સંખ્યા જમણી બાજુ છે, જમણી બાજુ જાય તો અંશ હોય છેદમાં આવે, છેદ હોય અંશમાં જાય, તો અહીંયા આપણે લખ્યું કે બરાબર 13500 ગુણ્યા, મેં કીધું એ કેમ આવશે, તો કે 5 અંશમાં જાય ગુણ્યા 5 છેદમાં 4. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરવાનું છે, તો કે 13500 ભાગ્યા 4 કરીએ, આપણે છેદમાં 4 છે એટલે છેદ છે, તો કે 13500 ભાગ્યા 4, 4 1 4 4 2 8 4 3 12, તો 12 ચોકે ચોકે 16 વધી જાય, 4 3 ને 12, 1 વધ્યો ઉપરથી ઉતાર્યા 5, પાછું 4 3 12 અને ચોકે ચોકે 16 વધી જાય એટલે 3, 2 14 15 એટલે કેટલા આવે, તો કે 30, પાછો આપણે પાડો કરીએ તો કે 7 4 7 28 28 કેટલા વધે છે, તો કે 2 ઉપરથી 0 ઉતરે 4 5 ને 20. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે આપણે આવ્યો 3575, તો તમે છેદ ઉડાડી શકો વિદ્યાર્થી મિત્રો, x બરાબર 3575 ગુણ્યા 4 ગુણ્યા 5 છેદમાં 4, તો 4 અને 4 ઉડી જાય છે. પછી એકવાર સમજાવું, જો છેદ નથી આવડતા તો આ જે સંખ્યા છે એને આની આગળ ભાગાકાર, ભાગાકાર કરો એટલે તમને ખબર પડી જાય 3575 ચોક કેટલા થાય, 13500. હવે અંશમાં આપણી પાસે શું વધ્યું વિદ્યાર્થી મિત્રો, તો કે 3575 ગુણ્યા 5, આ જે સંખ્યા છે એનો ગુણાકાર 5 સાથે કરવાનો છે. ચાલો કોડ મને કરી આપશે વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ, કેટલો જવાબ આવે એનો, તો કે 16875, 16875
75। तो विद्यार्थी मित्रों 16875 में लीधु तो 13500 में वेची दे छे। तो विद्यार्थी मित्रों અહીંયા આપણો દાખલો છઠ્ઠો છે એ પૂર્ણ થાય છે। તમારે આખો દાખલો છે ફેસબુકમાં સારા અક્ષરે ગણતરી કરવાની છે। હવે જોઈએ આપણે આના પછી વિદ્યાર્થી મિત્રો કેટલામો દાખલો આવશે તો કે દાખલા નંબર 7। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલો 7 નો। દાખલા 7 માં આપણને બે પછી પહેલો છે ચોકમાં કેલ્શિયમ કાર્બન અને ઓક્સિજનના ગુણોત્તર 10:3:12 છે। હવે મેં કીધું આપણે જે ચોક છે અમારી પાસે એ ચોકની અંદર કેલ્શિયમ કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર આપ્યો છે 10:3:12 એટલે કે કેલ્શિયમનો 10 કાર્બનનો 3 અને ઓક્સિજનનો 12 છે। તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધવાની છે। કાર્બન છે એ 3 છે પણ આપણે એને 3 ને ટકામાં ફેરવી આપવાનું છે। તો આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો પેલા કે ચોકમાં કેલ્શિયમ કાર્બન અને ઓક્સિજન નો ગુણોત્તર એટલે કે એનું મૂલ્ય છે કેટલું આપેલું છે 10:3:12 ઓક્સિજન નો મૂલ્ય અથવા તો આપણે કહી શકીએ કે એની અંદર આ કેટલું રહેલું છે તો લખીએ ઓક્સિજન નું મૂલ્ય 10:3:12 છે। હવે શું કરવાનું તો કે પ્રમાણના પદોનો સરવાળો ત્રણે એકા છે એનો સરવાળો આપણે જે યાદ આવ્યું વિદ્યાર્થી મિત્રો દાખલો બીજો ગુણોત્તરના પદને ટકામાં ફેરવો તો સૌથી ચલો કોણ મને કરી આપશે કેટલા થાય તો કે 10 ની અંદર તમે 3 નાખો તો કેટલા થાય 13 અને 13 × 26 એટલે 1 ઓછો કરીએ તો કેટલા થાય 25 તો આનો આપણે જવાબ આવે છે 25। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કોને ફેરવવાનું છે તો કે ચોકની અંદર રહેલા કાર્બનની ટકાવારી જોઈ છે ત્રણેયની જોઈતી નથી તો આપણે લખીએ ચોકમાં ચોકની અંદર રહેલા કાર્બનની ટકાવારી કુલ કેટલું છે તો કે 3 એના છે તો આપણે શું લખ્યું હતું તો કે જે સરવાળો આવે છે એ 25 એને ગુણ્યા ટકામાં ફેરવ્યું છે એટલે 100। હવે અહીંયા 25 ના પાળામાં 100 આવે તો કે 25 × 100 તો આપણે એને ભાગ પાડીએ 25 × 4 છેદમાં 25। હવે કોણ કહેશે વેરી ગુડ અહીંયા 25 અને 25 ઉડી જાય છે તો શું વધે છે વિદ્યાર્થી મિત્રો તો કે 3 × 4 4 × 12 તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ શું આવે છે તો કે 12%। કાર્બનનું પ્રમાણ કેટલું આવ્યું તો કે 12% આપણે લખીએ કાર્બનની ટકાવારી પહેલાનો જવાબ આવે છે
છે 12. હવે એ જ દાખલામાં એટલે કે 7 ની અંદર થી જોઈએ છે. એક ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન કેટલું હોય? હવે એમ કીધું કાર્બનનું વજન છે 3 ગ્રામ છે તો ચોકનું કુલ ચોકનું કેટલું હોય? તો અહીંયા આપણે ચોકનું વજન આપેલું જ નથી. તો જ્યારે મેઇન જે નથી આપ્યું એના માટે શું ધારશું? તો કે h. ધારો કે वजन तो धारवानु छे के x ग्राम छे, x ग्राम छे, अपने एना माटे x धारियो छे. ચોકમાં 12% કાર્બન છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું કેટલા ટકા કાર્બન છે? જવાબ આવ્યો તો કે 12%. તો કે ચોકમાં 12% કાર્બન છે. કેટલા ટકા કાર્બન હતું? તો કે 12%. તેમાં કાર્બનનું વજન, તો કે તેમાં કાર્બનનું વજન કેટલું છે વિદ્યાર્થી મિત્રો? તો કે 3 ગ્રામ છે. 3 ગ્રામ છે. હજી એકવાર જોઈએ તો કે આપણે જે આપ્યું જ નથી, મેઇન જે ચોક છે ચોકનું જ વજન નથી, એના માટે x થયેલું. એમાં કાર્બન કેટલા ટકા તો આપણે જોઈએ છીએ 12%. કાર્બનનું વજન આપણને કેટલું કીધું? તો કે 3 ગ્રામ. હવે સમીકરણ બનાવવાનું છે. 1 ના 12 x ના 12% બરાબર 3. x ના 12% કેટલા થાય? તો કે 3. આપણે સેમ 1 માં સમીકરણ ચેપ્ટર આવતું એના ઉપરથી આપણે સમીકરણ બનાવ્યું. તો હવે આપણે જોઈએ તો કે x ગુણ્યા 12 ટકા છે. અહીંયા શું છે? ટકા. તો છેદમાં શું આવશે? 100. એને બરાબર 3. હવે અહીંયા આપણે છેદ ગણીએ વિદ્યાર્થી મિત્રો 100 અને 12 ના. તો વિદ્યાર્થી મિત્રો 100 અને 12 ના તમે છેદ ઉડાડો. એ પહેલા આપણે જોઈએ કે અહીંયા x આપણે શોધવાનો છે. તો x ને એમ નામ રાખીએ. આ 3 છે એ ક્યાં જશે? અથવા તો આપણે આ જે સંખ્યા છે ડાબી બાજુ એ જમણી બાજુ જશે. જમણી બાજુ જાય એટલે 12 છે એ છેદમાં આવશે અને અંશમાં શું આવશે? તો કે 100 છે એ અંશમાં જતા રહેશે. તો કે 3 ગુણ્યા 100 છેદમાં 12. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે છેદ ઉડાડવાના છે. હવે અહીંયા જોઈએ આપણે તો છેદ ઉડશે. તો જોઈએ કે 25 ચોકું 100 થાય અને 3 ચોક 12 થાય. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે છેદ ઉડશે કે 4 આવી રીતે ડાયરેક્ટ ઉડશે. 3 ચોક 12 ડાયરેક્ટ ઉડી ગયા ને. 3 ચોક 12. હવે 25 ચોકું ને 100 અહીંયા આપણે ઉડાડી શકીએ. 25 ગુણ્યા 4 25 ચોકું 100. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ શું આવે છે? તો કે x બરાબર 25. તો અહીંયા ચોકનું વજન 25 ગ્રામ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલો 7મો પણ પૂર્ણ થાય છે. તો તમારે આ પીરિયડની અંદર મેં 6ઠો દાખલો 7માના 2 દાખલા કરાવેલા છે. ત્રણેય દાખલા તમારે સારા અક્ષરે એટલે બુકમાં લખવાના છે અને આવા જ બીજા દાખલા પ્રેક્ટિસ કરવાના છે. એ પણ તમારે લખબુકમાં આની રીત જોઈ અને ગણતરી કરવી જેને તમને આવડે. તો આના પછીના પીરિયડમાં વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 8 અને 9 ની ગણતરી કરશું. જય ગણેશ.